Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, in this video we discuss about our next topic, which is cupola furnace. क्यूपोला फर्नेस વિશે આપણે આ લેક્ચર ની અંદર વાત કરશું. મારું નામ છે પ્રતીક છનિયારા. એન્ડ ધેટ ઓલ ધ થિંગ્સ વી હેવ ટુ ડિસ્કસ નાઉ. હવે આપણે એની અંદર જે છે જેટલા પણ એના હોલ ને જે છે બધી વસ્તુઓ જે છે આપણે હવે ડિસ્કસ કરીએ છીએ. તો ખાસ અહીં ધ્યાન રાખજો, આના ઓપરેશન્સ જે છે એ ઘણી વખત ક્યુપોલા ફર્નેસ ની છે ને, ખાસ તમને એમ પૂછાય કે ફિગર ડ્રો કરો, તો આ તમારી બુક ની ફિગર જે છે મેં અહીંયા એઝ એન એક્ઝામ્પલ તરીકે અહીંયા લીધેલી છે, કે જેથી કરીને તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જાય. પણ જે જૂની પ્રીવિયસ જેટલી પણ ફિગરો આપણે સમજી ગયા ને, એ બધી જ ફિગરો જે છે ને ઇઝ ઇક્વલ ટુ આ ફિગર છે, એટલે આમાં કાંઈ નવીન નથી. બધી વસ્તુઓ સેમ ટુ સેમ જ છે. પણ આ ફિગર તમને ડ્રો કરવી કદાચ એવું લાગતું હોય કે આ ઇઝી પડશે, તો તમે આ ડ્રો કરી શકો, અથવા તો પ્રીવિયસ જેટલી પણ ફિગર આપેલી છે એમાંથી પણ તમે ફિગર જે છે એ વ્યવસ્થિત ડ્રો કરી શકો. પણ એમાં જરૂરી એ છે કે આ બધી વસ્તુઓ આવી જવી જોઈએ, સ્પાર્ક અરેસ્ટર થી લઈ અને નીચે આ લેગ સુધીની બધી વસ્તુઓ. પછી એમાં અધૂરી ફિગર હોય અહીંયા સુધી નહીં કે અહીંયા સુધી નહીં કે, તો એ ન ચાલે. એનું આપણે ખાસ ધ્યાન રાખશું. હવે ક્યુપોલા ફર્નેસ ઓપરેશન્સ ની અંદર આવશે. સૌથી પહેલા તો પ્રિપેરેશન ઓફ ક્યુપોલા, ક્યુપોલાને કઈ રીતે પ્રિપેર કરવી, બરાબર છે? તો સૌથી પહેલા ફોર ફર્સ્ટ ટાઈમ પ્રિપેરેશન ઓફ ક્યુપોલા, એસિડિક રિફ્રેક્ટરી ફાયર બ્રિક્સ લાઇનિંગ ઇઝ પેચ. અહીંયા જે છે ને રિફ્રેક્ટરી આખી આખી લાઇનિંગ જે છે ને આને બનાવવામાં આવે છે. આ ક્યુપોલા પ્રિપેરેશન ઓફ ક્યુપોલા એટલે સૌથી પહેલા જયારે ક્યુપોલા ફર્નેસ ને ડિઝાઇન બનાવવામાં આવે, મેન્યુફેક્ચર કરવામાં આવે, આ સ્ટીલ ની સેલ ને આવું બધું તમને માર્કેટમાંથી બધું આ અવેલેબલ હોય, પછી આ ફાયર બ્રિક્સ જે છે ને અંદરની બાજુ આપણે બધી આખી ચણવી પડે અને વ્યવસ્થિત ક્યુપોલા ફર્નેસ ને તૈયાર કરવી પડે. આ લેયર સિવાય જે ક્યુપોલા ફર્નેસ જે છે ને યોગ્ય કામ કરે નહીં, કારણ કે એનું ટેમ્પરેચર એટલું હાયર હોય. એટલે આ ફાયર બ્રિક્સ આપણે પહેલા તો ચણશું વ્યવસ્થિત, એને એનું લાઇનિંગ જે છે ને આખું તૈયાર કરશું. હવે બધી વસ્તુઓ જે છે હું તમને શોર્ટમાં જ સમજાવી, કારણ કે નકર પછી લેન્ધી થઈ જશે બધું. તો ફાયર બ્રિક્સ જે છે એનું લાઇનિંગ આપણે તૈયાર કરી, અને એના પછી શું કરવામાં આવે છે, તો કે એના પછી આફ્ટર ઈચ પ્રીવિયસ હીટ એન્ડ સ્લેગ એન્ડ રેસિડ્યુ આર ક્લીન, બરાબર. એના પછી જો સપોઝ કે આ ક્યુપોલા ફર્નેસ ઓલરેડી જે છે એ આપણે લીધેલી હોય યુઝમાં, તો આની નીચે જે છે આ જે સેન્ડ જે છે એના નીચેનો પ્રોપ ખસેડી એના સેન્ડ જે છે એ બધી બહાર કાઢી લેવામાં આવે અને આને બધું સાફ કરી નાખવામાં આવે. અને પછી આ જે છે ને આખી આખી ફાયર બ્રિક્સ એને એક વખત ટેસ્ટ કરવામાં આવે કે આમાં ક્યાંય તિરાડ કે કાંઈ ક્રેચીસ કે આ કે તે કેવું કંઈ નથી પડી ગયું ને. જો એ પડી ગયું હોય તો એને સોલ્વ કરવામાં આવે અને એને વ્યવસ્થિત જે છે ને વળી પાછું એને સિમેન્ટ દ્વારા કરીને અથવા તો આરસીસી દ્વારા કે એને જે છે ને વળી પછી જોઈન્ટ કરી દેવામાં આવે છે ફાયર બ્રિક્સ ને, બરાબર. કારણ કે તિરાડ કે પડી ગઈ, જો ક્યુપોલા ફર્નેસ ને ઓલરેડી તમે વન ટાઈમ યુઝ કરેલી હોય ને તો, અને પછી આ નીચેની આ સેન્ડ જે છે એ કાઢી નાખવાની હોય, એની ઉપર રહેલો કચરો જે હોય આ કોલસાનો અંતે બધી વસ્તુઓ કચરો કે જે આપણે મેટલ બહાર કાઢી નાખ્યા પછી જે વધેલો હોય એ બધી જે વસ્તુઓ જે છે ને એને બહાર કાઢી નાખવામાં આવે, બધી વસ્તુ વેસ્ટેજીસમાં આવશે. ઓકે, તો એ હતી વાત. નવી હોય તો આ બધું ચણવામાં આવે ને વ્યવસ્થિત કરવામાં આવે, અને જૂની હોય તો આને ચેક કરવામાં આવે વ્યવસ્થિત 2-3 વાર, અને નીચેની આ સેન્ડ ને આ બધી વસ્તુઓ જે છે એને બહાર કાઢવામાં આવશે. સ્લેગ અને રેસિડ્યુ આ બધું જે છે ને એને સાફ કરી નાખવામાં આવે છે, અને પેચિંગ અને લાઇનિંગ એટલે જે છે આ સ્ટીલની લાઇનિંગ આ બધી વસ્તુઓ જે છે એમાં પેચિંગ કે ટૂંકમાં જ્યાં જ્યાં કાંઈ ટાંકા અને એવું બધું લેવાનું હોય, ટૂંકમાં જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ મરમ્મત કામ વ્યવસ્થિત કરવાનું. એમ નીચેનો ડોર જે છે ને એ વ્યવસ્થિત જે છે ને પ્રોપ ને પાછો સપોર્ટ રાખી અને વયુ પછી જે છે અહીં સેન્ડ જે છે ને એ ભરી દેવામાં આવે અને એને ટેપ કરી દેવામાં રેમિંગ કરવામાં આવે, ટૂંકમાં એમ હાથોડી આમણે જે ઓલું નાખીએ કે ભાઈ રેતીને વ્યવસ્થિત દાબી દીધી, તો દાબીને આવી રીતના ઢાળ જે છે ને એનો ટેપ હોલ તરફ જે છે ને એ સ્પોટ એટલે ટેપ હોલ તરફ જે છે ને એનો ઢાળ રાખી દે એવી રીતના જે છે ને એને ત્યાં સેટ કરી દેવામાં આવે. હવે નેક્સ્ટ આવે છે એની અંદર લાઇનિંગ, લાઇટનિંગ ધ ક્યુપોલા એટલે ક્યુપોલાને તમારે સળગાવવાની છે. તો થોડાક લાકડાના ટુકડાના જે બધી વસ્તુઓ જે છે એ તમારે અહીંયા જે સ્લેગ સ્પોટ જે છે એ સેજ ઊંચો હોય છે, એટલે જે સ્લેગ સ્પોટ ઊંચો જે છે ને ત્યાં તમે એની બાજુમાં આજુબાજુમાં જે છે ક્યાંક જગ્યા હોય થોડી ઘણી, તો ત્યાં તમે લાકડાના ટુકડાને એ બધી વસ્તુઓ નાખી શકો, અથવા તો સળગેલા જ લાકડાના ટુકડાને એ બધી વસ્તુઓ જે છે ને એ
આ જે નીચેનો જે ભાગ જે છે અહીંયા જે છે ને તમારે અહીંયા તમે મૂકી શકો અહીં ગમે અહીંથી બરાબર તો અહીંયા તમારે મૂકી દેવાનું અહીંયાથી સ્લેગના સ્પોટ દ્વારા અથવા તો અહીંયા કોઈ પણ જગ્યા હોય અહીંયાથી ને અને પછી તમે જે છે ને એ ધીરે ધીરે એ જે છે ને એ સળગવા માંડે અને એના માટે સળગવા માટે 2 years કામ કરશે વિન્ડ બેલ્ટ સાથે જે 2 years જે છે ને કે જ્યાંથી હવા અંદર આવે છે એ એનું કામ કરશે આપણને ખબર છે કે હવા મળશે એટલે એ હવાના ફોર્સથી જે છે ને એ સીધે સીધું સળગવા માંડશે કોલસો છે ને એટલે અને પછી જયારે એ લાકડું ને એ સળગશે એટલે કોક છે ને એની ઉપર જે છે ને ધીરે ધીરે વધારે કોલસો એની ઉપર એડ કરવામાં આવે અને કોલસો ધીરે ધીરે એડ કરવામાં આવે અને જરૂરી હવા જે છે ને એ પણ એને કોલસાને આપવામાં આવે જેથી કરીને એ જે છે વ્યવસ્થિત સળગી જાય કેના દ્વારા 2 years દ્વારા હવે કોક જે છે ને ઈ એની જે હાઇટ જે છે ત્યાં સુધી એમાં જે છે કોક જે છે ને એ નાખવામાં આવે એની હાઇટ સપોઝ તમારે લોકો એની હાઇટ અહીંયા સુધી હોય તો અહીંયા સુધી કોક જે છે ને એ નાખવામાં આવે આખા આખો એરિયાને કોક બેડ કહેવામાં આવશે અહીંયા સુધીના ને કોક આપણે અહીંયા સુધી આપણે નાખ્યો છે ઓકે અને એ કોક ધીરે ધીરે હવે સળગવા માંડ્યો છે અહીંથી આપણે સળગાવવાનું ચાલુ કર્યું સ્પોટમાંથી એક લાકડું નાખી નીચે થોડો કોલસો ભરી એની ઉપર વરી પાછું આપણે કોલસો નાખવા માંડ્યા ધીરે ધીરે સળગવા માંડ્યો આગ ટૂંકમાં થવા માંડી છે બરાબર છે કોક અહીંયા સુધી ભરાઈ ગયો છે એની એક હાઇટ સુધી સીમિત એક હાઇટ સુધી બરાબર છે હવે ન્યા જે છે એ એવું પછી જે છે ન્યાથી ને આગળ જે છે પછી બીજા મટીરિયલ જે છે એ બધા એમાં નાખવામાં આવે છે અને એવું લાગે કે જો અહીંથી નથી સળગતું તો પછી અહીંથી તમારે ગેસ બર્નર અથવા તો ઇલેક્ટ્રિક લાઇટર આ તે બધી વસ્તુ ઇગ્નાઇટર કે એના જે સ્પાર્ક ઇગ્નાઇટર કે એ બધી વસ્તુઓ જે છે એ તમારે અહીંયા તમે ચાર્જિંગ ડોર દ્વારા પણ નીચે સુધી લઈ જઈને ત્યાંથી સળગાવી શકો અથવા તો અહીંથી તમે જે સ્લેક સ્પોટ કે જે છે અહીંથી અહીંયા એરિયાની અંદર તમે એવી રીતના તમે એને આગ આપી અને ટૂંકમાં સળગાવી શકો સળગાવવાનું કામ એ તો બહુ કંઈ ઇઝી વસ્તુ છે આવડી જાય થઈ જાય પછી તો સહેલું થઈ જાય એમ પછી એના પછી આવે છે નેક્સ્ટ વસ્તુ છે ચાર્જિંગ ઓફ ક્યુપોલા તો ચાર્જિંગ ઓફ ક્યુપોલા ની અંદર 1 minute હા ચાર્જિંગ ઓફ ક્યુપોલા તો ચાર્જિંગ ઓફ ક્યુપોલા એટલે કે એની અંદર પછી કોક નું જે આખે આખું બેડ બની ગયું કોક ની આખે આખે એક આ લેયર બની ગયું છે એની ઉપર આવશે હવે પછી પીગ આયરન એટલે કે મેટલ નાખવામાં આવે છે બરાબર પછી પીગ આયરન એટલે કે એ તમારું જે છે એ મેટલ જ થઈ ગયું અને મેટલ જે છે ને પછી એનો ભરવામાં આવે પછી પીગ આયરન ભરાઈ જાય પછી એની ઉપર બીજા મટીરિયલ જે છે ને એ નાખવામાં આવે છે વળી પાછું એવું લાગે તો થોડુંક અલ્ટરનેટિવ બીજા લેયર જે છે ને એ લખવામાં આવે છે અને એની અંદર કઈ કઈ વસ્તુઓ બીજી નાખવામાં આવે તો કે લોખંડ નાખવામાં આવે પછી કોલસો નાખવામાં આવે કે પીગ આયરન નાખી દીધું પછી લાઇમસ્ટોન એ થોડું ઘણું નાખવામાં આવે છે અને એ ફર્સ્ટ મેટલ જે નાખવામાં આવે છે એની સાથે લાઇમસ્ટોન નાખવામાં આવે છે એ ફ્લક્સ તરીકેનું કામ કરે છે એમાં ભેગું પછી લાઇમસ્ટોન પછી ફ્લોરસ્પાર CaF2 અને સોડાયસ આ જે છે ને એ બધી વસ્તુઓ જે છે ને એ ફ્લક્સ મટીરિયલ તરીકે વરી પાછું જે છે ને એની ઉપર જે છે ને એઝ એ આપણે કહી શકીએ એક લેયર જે છે ને એનું બનાવવામાં આવે છે એની પછી વરી પાછું કોકનો ચાર્જ વરી પાછું ભરવામાં આવે વરી પાછો મેટલ ભરવામાં આવે વરી પાછું ફ્લક્સ વરી પાછું કોકનો કોક ભરવામાં આવે એવી રીતના ક્યાં સુધી ભરવામાં આવે તો કે ચાર્જિંગ ડોરનું જે લેયર હોય ને ત્યાં સુધી ભરવામાં આવે એનું જે આપણે એક કાઠો આવી જાય ને ચાર્જિંગ ડોરનો આવે જ્યાં ચાર્જિંગ ડોરનો અહીં એક પોઈન્ટ આવી ગયો ત્યાં સુધી ભરવામાં આવે એનાથી વધારે ભરવામાં આવે નહીં અને ભરી ન શકાય નકર સામે આગ લાગે ચાર્જિંગ ડોર ઓપન કરો એ ભેરી એટલે અહીં સુધી ભરે નીચે સુધી ફ્લક્સ રિમૂવ્સ ધ ઇમ્પ્યુરિટીઝ ઇન ધ આયરન એન્ડ પ્રોટેક્ટ ધ આયરન ફ્રોમ ઓક્સિડેશન અને આયરન એટલે કે જે લોખંડ આપણે જે નાખ્યું છે પીગ આયરન કે જેમાંથી આપણે ઓગળેલું ધાતુ જે આપણે જોઈએ છે તો એના માટે ફ્લક્સ જે છે ને એ અશુદ્ધિઓ જે હોય આયરનમાંથી એ બધી જે છે ને એને કાઢી નાખે છે અને એને પ્રોટેક્ટ કરે છે આયરનને કેનાથી ઓક્સિડેશન થવાથી કાટ લાગી જવાથી અને લાઇમસ્ટોન જે છે ને એ મેલ્ટિંગ પોઈન્ટને થોડો ઘટાડે છે અને સ્લેગ અથવા જે અશુદ્ધિઓ જે હોય ને એની ફ્લુઇડિટી વધારે જેથી કરીને એ જે છે ને ઉપરની સાઈડની અંદર તરવા માંડે અને પછી એને સ્લેગ સ્પોટ દ્વારા કાઢવામાં આવે છે અને એ જે લાઇમસ્ટોન જે છે ને એની અંદાજિત જે છે ને આમાં વેલ્યુ 20% જેવી આસપાસ જે છે ને એ હોય છે 20% હવે નેક્સ્ટ આપણે એની અંદર આગળ જોઈએ છે જો આમાં કંઈ લાગતું હોય કે કંઈ ચેન્જીસ હોય તો ખાસ તમે મને પછી કહી શકો નેક્સ્ટ આવે છે હવે મેલ્ટિંગ હવે આપણે એને જે છે મેલ્ટ હવે ક્યુપોલા જે છે વ્યવસ્થિત આખે આખું ભરાઈ ગયું છે એક કલાક જેવું થશે અથવા તો અડધી કલાક જેવું અડધી કલાકથી એક કલાકના સમયની અંદર જે છે ને મેટલ જે છે ને વ્યવસ્થિત મેલ્ટ થવાનું ચાલુ થઈ જશે અને એને શોકિંગ પીરિયડ કહેવામાં આવે છે અને શોકિંગ પીરિયડ જે છે
એટલે કે મેટલ જે છે એનું મેલ્ટ થઈ જવું, મેટલ જ્યારે પછી મેલ્ટ થઈ જશે ઉગડી જશે એટલે ધીરે ધીરે અહીંયા નીચે જમા થવાની ચાલુ થઈ જશે. અને તે સમય દરમિયાન જે છે ને આપણે એમ કહી શકીએ શોકિંગ પીરિયડ કહેવાય. અને આ સમય દરમિયાન જે છે ને બ્લોવર એટલે કે જે પંપને જે હોય ને આપણે જે આ ટુ ઇયર્સના અંતે એ જ્યારે એ મેલ્ટ થવા માંડે ટૂંકમાં સળગાવતીનું જ કામ હોય, પછી આ બ્લોવર જે છે ને હવાના એ બધા એને બંધ કરી દેવામાં આવે, કારણ કે પછી છે જ આપણે આને ધીમું કરવું પડે એટલે એ બ્લોવર જે છે ને એ બંધ કરી દેવામાં આવે છે. અને આ પીરિયડ પછી મેટલનું લેયર જે છે ને ટેમ્પરેચર મેટલના લેયરનું ટેમ્પરેચર જે મેલ્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી જાય છે. અને બ્લોવર જે છે ને પછી એને ઓપરેટ કરવામાં આવે વરી પાછા, અને પછી થોડાક સમય માટે એને ગરમ કરવામાં આવે એટલે વરી પાછું જે છે મેટલ જે છે ને એ લિક્વિડ ફોર્મમાં આવી જાય, એટલે મેટલ વરી પાછા બ્લોવરને ચાલુ કરવામાં આવે. થોડીક વાર જે છે ને એને બંધ કરી દેવામાં આવે. 10-15 મિનિટ થાય ને એટલે મેટલ જે છે ને એ મોલ્ટન મેટલ બની જાય, ઓગળેલી ધાતુ બની જશે. અને બધી જે છે ને અહીંયા નીચે આવી જશે, નીચે આવી જશે. પછી એને સીધે સીધી આપણે કહી શકાય કે ભાઈ અહીંથી બહાર કાઢી લેવામાં આવશે. અને બહાર કાઢતા પહેલા જે ઉપર જે છે ને આ સીધેનો સીધે સીધો આ ટેપ હોલ ના ઓપન કરવામાં આવે. પહેલા તો આની ઉપર રહેલી જે અશુદ્ધિ હોય ને એ સ્લેગ સ્પોટ દ્વારા બહાર કાઢી લેવામાં આવશે. આ સ્લેગ જે છે ને દરવાજો આપણે જો અહીંયા ખાસ જોજો, આ સ્લેગ સ્પોટ દ્વારા જે છે ને પેલા સ્લેગ અશુદ્ધિઓ જે હોય ને મેટલની ઉપરની એને પેલા બહાર કાઢી લેવામાં આવે. તો મોલ્ટન મેટલ ઇન મેલ્ટિંગ પ્રોસેસ ઇઝ કલેક્ટેડ એટ ધ બોટમ. When sufficient metal is collected, the slag hole is opened and the slag is run off. Slag જે છે એને બહાર કાઢી લેવામાં, અશુદ્ધિઓ જે હોય ને ઉપર તરતી હોય એ બધી બહાર કાઢી લેવામાં આવે. ટેપ હોલ પછી એને ઓપન કરવામાં આવે અને મેટલ જે છે ને જે મોલ્ટન મેટલ પીગળેલી ધાતુ એને લેડલની અંદર બરાબર નાખી દેવામાં આવે, ભરી દેવામાં. લેડલ એટલે એક પ્રકારનો ઘડો બરાબર, એમાં કઈ બહુ ઓલું નથી, બહુ હાર્ડ વસ્તુ નથી. અને મોલ્ડ જે છે પછી જેને સીધો પોરિંગ કરવામાં આવે એટલે કે રેડી દેવામાં આવે સામે મોલ્ડ બોક્સની અંદર. અને આ જે છે એન્ટાયર પ્રોસેસની અંદર ધીસ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ રિપીટેડલી, એટલે આને રિપીટેડલી ટૂંકમાં કરવા જ કર્યા જ રાખવામાં આવે. આવી રીતના ટૂંકમાં એમ ઉપરથી મેટલનું લેયર આવી રીતના કોલસો અહીંયા સુધી વરી પાછું ભરવામાં આવે. ધીમે ધીમે ટુ ઇયર્સ ચાલુ હોય હવા આવે એટલે કોલસો સળગી જાય, વરી પાછું અહીંયા મેટલ નાખવામાં આવે, પીગ આયરન ને એવી બધી વસ્તુઓ, પછી વરી પાછું ફ્લક્સ, વરી પાછો કોક, વરી પાછું આયરન, વરી પાછું ફ્લક્સ, વરી પાછું કોક, વરી પાછું આયરન, ફ્લક્સ, કોક, અહીંયા સુધી ભરી દેવામાં આવે ચાર્જિંગ ડોર છે. તો ધીમે ધીમે વરી પાછું ભરી દેવામાં આવે. વરી પાછું થોડોક સમય જાય એટલે બંધ કરવાનું, ચાલુ કરવાનું, ઓલું આપણે વિન્ડ બેલ્ટનો ને બધા આખું પ્રક્રિયા થાય એટલે ધીરે ધીરે કરતા વરી પછી આ ધાતુ જે ઓગળી જાય ને વરી પછી અહીંયા નીચે આવશે. ટેપ હોલ ઓપન કરવાનું, પેલા સ્લેગ ઓપન કરવાનું, ઉપરથી અશુદ્ધિઓ કાઢી લેવાની, વરી પાછું ટેપ હોલ ઓપન કરવાનું અને અહીંથી મેટલ કાઢી લેવાનું. અને આ જે છે પ્રોસેસ એ અંદાજિત જે છે ને એ 4-16 કલાકની અંદર પૂરી થઈ જાય છે. અને 5 દિવસ સુધી જે છે ને આખી આખી ક્યુપોલા ફર્નેસ તમે 5 દિવસ સુધી તમે એને કન્ટિન્યુઅસલી જે છે એ તમે કામ કરાવી શકો ક્યુપોલા ફર્નેસ પાસેથી. હવે નેક્સ્ટ આવે છે એના પછી ક્લોઝિંગ ઓફ ક્યુપોલા. હવે પછી આપણે ક્યુપોલાને હવે આપણે ક્લોઝે કરવાની રહી ને, પાછી ચાલુ તો કરી દીધી આપણે, હવે એને ચાલુ થઈ જાય, કઈ ચાલુ તો રાખવાનું નથી આપણે, વરી પછી એને ક્લોઝ કરવાનું. એટલે 5 દિવસ પછી ક્યુપોલા ફર્નેસ પછી બંધ થઈ જાય ને એટલે વરી પાછું એના ફાયર બ્રિક્સ ને આ બધી વસ્તુઓ પાછું ટેસ્ટિંગ કરવામાં આવે, નીચેથી અશુદ્ધિઓ કાઢવા માટે આ પ્રોપને હે ને અહીંથી કાઢી નાખવામાં આવે, રિમૂવ કરી દેવામાં આવે, આ બધી સેન્ડ ને બધું કાઢી લેવામાં આવે, ઉપરથી જે મેટલ ને કોલસો ને બધી વસ્તુઓ એ બધું કાઢી લેવામાં આવે વેસ્ટેજ બરાબર. અને પછી વરી પાછવાને જે છે વ્યવસ્થિત અહીંયા દબાવીને સેન્ડ આમ ઢાળ રાખીને વરી પછી ભરાઈ દેવામાં આવી ગયો ને આપણો પહેલો સ્ટેપ, આવી રીતના ટૂંકમાં કરવામાં આવે. હવે નેક્સ્ટ આપણે એની અંદર એવું આવશે કે ક્લોઝિંગ ધ સ્લેગિંગ એન્ડ મેટલ ટેપિંગ થઈ ગયું. પછી નેક્સ્ટ આવશે ક્લોઝિંગ ધ ક્યુપોલા. તો ક્લોઝિંગ ધ ક્યુપોલાની અંદર જે છે મોલ્ટન મેટલ જે છે ને એ પછી બહાર લઈ લેવામાં આવે છે એન્ડ ક્યુપોલાને હવે ક્લોઝ કરી દેવાની છે. તો બ્રિકની લાઇનિંગ જે છે એ કન્ટિન્યુઅસલી 5 દિવસ સુધી ક્યુપોલા હાલતી હતી એટલે જે ઈંટોની આતે જે છે એ બધી બગડી ગઈ હોય ને એટલે મેન્ટેનન્સની જરૂર હોય. તો આ બધી વસ્તુઓ માટે જે છે વરી પાછું એને બંધ કરી દેવામાં આવે, નીચેનો ડોર જે છે એ ઓપન કરી નાખવામાં આવે, સ્લેગ ને પછી સળગેલી સોરી આપણે વધારે બળેલી જે કાંઈ મેટલના ધાતુના પાર્ટ્સ હોય કે જે મેલ્ટ નથી આવ્યો અથવા અશુદ્ધિ હોય આ કોક હોય આ તે બધી વસ્તુઓ બહાર કાઢી લેવામાં આવે. અને અહીંયા જે છે એ આપણે ક્યુપોલા ફર્નેસના ઓલ ધ ઓપરેશન્સ આર કવર અપ. એટલે તમને ક્યુપોલા ફર્નેસના ઓપરેશન્સ પૂછે એટલે તમારે આ બધી વસ્તુઓ જે છે એક પોઈન્ટ વાઇઝ જે છે એ બધી તમારે સમજાવવી પડશે. ચાલો ઓકે, નેક્સ્ટ આપણે હવે આવે છે ઝોન્સ ઓફ ધ ક્યુપોલા.
ઝોન શબ્દ ક્યુપુલા જે છે એ ઓલસો આઈએમપી છે એમાં સૌથી પહેલા પહેલા આવે છે ક્રુસિબલ ઝોન ક્રુસિબલ ઝોન જે છે ક્રુસિબલ ઝોન ની અંદર આપણે જોઈએ તો ક્રુસિબલ ઝોન ને વેલ ઝોન કહેવામાં આવે છે વેલ ઝોન જે છે એની અંદર શું હોય તો કે આ ઝોન ની અંદર ક્યુપુલા ફર્નેસિસ ના ઝોન આપણે જોવાના છે વન મિનિટ અહીંયા જુઓ તમે ખાસ પેલા પેલા તો હું તમને પ્રીવિયસ સ્લાઇડ ની અંદર પેલા હું તમને ઝોન સમજાવી દઉં પછી તમે આ જે છે ને એને સ્ક્રીનશોટ પાડી લેજો અને આ જે ફિગર જે છે એને તમે ચાર થી પાંચ વાર તમે ડ્રો કરી નાખજો પેલી વાત તો એ બીજી વાત એ કે અહીંયા જે છે તમને હું તમને આ ઝોન્સ છે તમને હું સમજાવું છું તો એની અંદર જે છે તમારે જો આ જે છે ને એ છે સ્ટેક ઝોન પ્રી હીટિંગ ઝોન મેલ્ટિંગ ઝોન રિડ્યુસિંગ ઝોન કમ્બશન ઝોન અને વેલ ઝોન તો આ ફિગર જે છે જો બુક હોય તો ઓકે બાકી આ જે છે ને આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો આ ફિગરનો અને આ બધા સ્ટેક ઝોન પ્રીહીટિંગ ઝોન મેલ્ટિંગ ઝોન રિડ્યુસિંગ ઝોન કમ્બશન ઝોન અને વેલ ઝોન વેલ ઝોન એટલે આપણે અત્યારે અહીંથી સ્ટાર્ટ કરવાના છીએ વેલ ઝોન એટલે કે ક્રુસિબલ ઝોન આપણે આ ઝોન થી સ્ટાર્ટ કરશું અને ધીરે 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 આપણે ઉપર જશું તો આ જે છે ને આની એક ફિગરની તમે એક સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી જે છે ને હું આની નેક્સ્ટ સ્લાઇડ જે તમને હું સમજાવું છું ને એમાં તમે ધ્યાન આપજો વ્યવસ્થિત ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ક્રુસિબલ ઝોન વિચ ઇઝ કોલ વેલ ઝોન આપણે નીચેથી આપણે સ્ટાર્ટ કર્યું તો અહીંયાથી બરાબર છે વેલ પછી આપણે હવે ઉપરની સાઈડ જઈએ છીએ સપોઝ કે આ ક્યુપોલા ફર્નેસ હોય તો એની અંદર ઓકે તો ક્રુસિબલ ઝોન કોલ્ડ ઓલસો વેલ ઝોન તો વેલ ઝોન ની અંદર કઈ રીતનું આવશે તો આ જે છે ને એ ટોપ ઓફ ધ સેન્ડ એન્ડ ધ બોટમ ઓફ ધ ટુયર્સ બરાબર છે સેન્ડ જે છે ઢાળ છે ત્યાંથી આ ચાલુ થાય અને ટુયર્સ જ્યાં હવા બારી આવતી હતી ત્યાં સુધીનો જે ભાગ હોય ને એને કહેવામાં આવે વેલ ઝોન હવે આ વેલ ઝોન ની અંદર જે છે ને મોલ્ટન મેટલ આવે અને અહીંયા જે છે ને એને એ ઓગળે છે અને અહીંયાથી જે છે ને એને હીટ મળે છે શું કહેવાય એ સળગે છે તેના હિસાબે છે ને આને ક્રુસિબલ ઝોન કહેવામાં આવે છે અથવા તો વેલ ઝોન કહેવામાં આવે છે નેક્સ્ટ આવે છે એની અંદર કમ્બશન ઝોન તો કે જેને કહેવામાં આવે છે ઓક્સિડાઇઝિંગ ઝોન તો ઓક્સિડાઇઝિંગ ઝોન શા માટે કહેવામાં આવે કે આ જે છે ને ટુયર્સ થી અબો છે બરાબર ટુયર્સ થી અબો છે અને ન્યા છે ને ફ્યુલ અથવા તો છે ને ઈ ટેક પ્લેસ બાય ઓક્સિજન ઓફ ધ એર બ્લાસ્ટ એન્ડ પ્રોડ્યુસિસ લોટ ઓફ હીટ ઇન ક્યુપોલા અને અહીંયા જે છે એ ટુયર્સ ના હિસાબે જે હવા જે છે એ હવા અંદર આવે છે અને એના હિસાબે ફ્યુ અંદર રહેલું જે કંઈ પણ ફ્યુલ હોય એટલે કે કોલસો અને એ સિવાય કંઈ બીજું કંઈ મટીરિયલ બીજું એમાં એડ કરેલું હોય તો બધી વસ્તુઓ એ સળગશે અને એ ઓક્સિજનના હિસાબે સળગશે અને એર જે છે ને એ બ્લાસ્ટ અને બ્લાસ્ટ ફર્નેસ દ્વારા બ્લાસ્ટ લેયર દ્વારા અંદર આવવામાં આવે અને એ જે છે ને એ હીટ જનરેટ કરે ક્યુપોલાની અંદર અને એ હીટ જે છે એ સળગાવશે સિલિકોન અને મેંગેનીઝ એ ઓક્સિડેશન ડેવલપ કરવા માટે જે છે ને હીટ ડેવલપ કરવા માટે અને ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે એમાં સિલિકોન અને મેંગેનીઝ એ ફક્સ તરીકે નાખેલા જ હોય ઓલરેડી ઓકે અને ડેવલપ કરે છે હીટ અને ટેમ્પરેચર કેટલું જનરેટ કરે છે 1540 થી 1870 ડિગ્રી સેન્ટીગ્રેડ તો આની અંદર ત્રણ પ્રકારની પ્રોસેસ થશે અહીંયા કઈ કઈ ત્રણ પ્રોસેસ થશે તો આ ત્રણ પ્રોસેસ થશે એમાં પહેલી આવશે C+O2 એટલે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે ને જનરેટ થશે પ્લસ હીટ નેક્સ્ટ આવે છે Si+O2 એટલે કે SiO2 બરાબર પછી નેક્સ્ટ આવે છે એના પછી Mn+O2 એટલે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે ને એ પણ આની અંદર જનરેટ થાય છે અને પ્લસ હીટ જનરેટ થાય છે એના પછીનો થર્ડ વન ઇઝ રિડ્યુસિંગ ઝોન રિડ્યુસિંગ ઝોનને કહેવામાં આવે છે પ્રોટેક્ટિવ ઝોન પણ કહેવામાં આવે છે અને આનું ટેમ્પરેચરનું તાપમાન જે છે ને 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે આપણે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો આપણે નીચેથી ઉપર જઈએ છીએ એટલે તાપમાન જે છે ને એ અહીંયા વધારે છે પછી અહીંયા વધારે છે પછી થોડુંક એ પાછું ઘટશે અને પછી પાછું વધશે એટલે જરીક જોજો તમે બધાનું તાપમાન એક સરખું નથી કે વધતું જ જાય છે કે પછી ઘટતું જાય છે ઉપર જતા એમ તો આ ઝોન જે છે એ ઓમાં જે છે ને એક્સ્ટ્રા ટૂંકમાં પ્રોટેક્ટિવ ઝોન કહેવામાં આવે છે રિડ્યુસિંગ ઝોન એટલે આમાંથી જે કાંઈ પણ થોડું ઘણું મેટલ કે જે અહીંયા થોડું ઘણું મેટલ જે બાકી રહી ગયું હશે એ આ હીટના હિસાબે ઉપરની સાઈડમાં જે છે ને એ ઓલરેડી જે મેટલ હશે ને ઉપરની સાઈડમાં જે મેટલ હશે એ હજી ઓગળેલું નહીં હોય તો એને પહેલાથી હીટ કરી નાખે બરાબર તો રિડ્યુસિંગ ઝોન બરાબર તે ટોપ અને કમ્બશન ઝોન જે છે ટોપ ઓફ ધ કમ્બશન ઝોન કમ્બશન ઝોનની ઉપર હોય છે આ કમ્બશન ઝોનની ઉપર હોય છે બરાબર છે એન્ડ કોક અને ટુ ધ ટોપ
This zone extends from the top of the combustion zone to the top of the coke bed. Coke bed થી લઈ અને combustion zone જે છે એ બે ની વચ્ચે જે છે ને આખા કુવા હોય છે અને એની અંદર શું કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે ને ખાસ છે આ રિડ્યુસિંગ ઝોન ની અંદર જનરેટ જે છે ને એ થતો હોય છે અને એ કોન્ટેક્ટ કરે છે ગરમ કોલસાનો અને એ જે છે ને કાર્બન ડાયોક્સાઇડ CO ને જે છે ને કાર્બન મોનોક્સાઇડ ને કાઢી નાખે એમાંથી CO2 બનાવે છે અને રિડ્યુસ ટુ CO કાર્બન હા સોરી CO2 હોય છે તો CO2 માંથી એને જે છે ને CO બનાવે છે આ જે રિડ્યુસિંગ ઝોન હવે અહીંયા CO બને છે એટલે કે શું થાય છે પ્રક્રિયા તો કે પ્રક્રિયા થાય છે કે કાર્બન ડાયોક્સાઇડમાં કોલસો એડ થાય છે કે જે આપણે નાખેલો છે કોક બેડની ઉપર અને એ ત્યાં જે છે વળી પાછું ટુ CO અને હીટ જે છે ને એમાં એબ્સોર્બ થાય છે આ કોલસાને સળગાવવા માટે એટલે માઇનસ આવશે હીટ જો ઉપર બધે પ્લસ હીટ છે નીચે માઇનસ આમાં હીટ છે ટુ CO માઇનસ હીટ અને પછી જે છે એ ઓક્સિડાઇઝિંગ થઈ ગયેલા જેટલા પણ મેટલના પાર્ટસ છે એને આમાં પ્રોટેક્ટ કરે છે નેક્સ્ટ આવે છે મેલ્ટિંગ ઝોન મેલ્ટિંગ ઝોન એટલે કે ફર્સ્ટ લેયર ઓફ આયરન અબોવ ધ કોક બેડ આ ફર્સ્ટ લેયર ઓફ આયરન છે કે જ્યાં કોક બેડ જે છે એની ઉપરનું અને આ ઝોન જે છે એનું ટેમ્પરેચર જે છે અરાઉન્ડ જે છે એ 1600 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અથવા તો 1700 થી 1700 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે આની અંદર શું થશે પ્રક્રિયા તો કે 3Fe પ્લસ 2CO ઇઝિકલ ટુ Fe3C પ્લસ CO2 એટલે કે આયરન અને કાર્બન ડાયોક્સાઇડ કે જે ઉપરથી ઓપન અહીંયા ઉપરથી એને મળેલું છે ને અહીંયા 2CO એમાંથી જે છે એ 2CO અહીંયા એડ થઈ જાય અને 3Fe અને Fe3C પ્લસ CO2 વરી પાછો જનરેટ થશે એમાં કાર્બન ડાયોક્સાઇડ અને મોલ્ટન મેટલ જે છે ને આની અંદર જે છે ને એ કલેક્ટ કરી લાવવામાં આવે છે અને ઇઝ ઇન વેલ થ્રુ અ કોક બેડ અને અહીંયા મોલ્ટન મેટલ જે છે ને વ્યવસ્થિત જનરેટ થઈ જાય છે અને પછી એ મોલ્ટન મેટલ નીચે જાતી જાય છે નેક્સ્ટ આવે છે એની અંદર પ્રી હીટિંગ ઝોન પ્રી હીટિંગ ઝોન એટલે કે આ મેલ્ટિંગ ઝોન થી ઉપર આવેલો હોય છે અને ચાર્જિંગ ઝોનની બાજુમાં જ હોય છે એક્ઝેટ અને અહીંયા જે છે એ લોખંડ અને કોલસો બંને પ્રી હીટ કરવામાં આવે છે એટલે પહેલેથી જ એને હીટ કરી દેવામાં આવે છે પહેલેથી હીટ કરે એટલે નીચે પહોંચે તો એ ઝડપથી ઓગળી જશે તો 1100 ડિગ્રી સેન્ટીગ્રેડનું આનું તાપમાન હોય છે અને નેક્સ્ટ આવે છે સ્ટેક ઝોન એટલે આપણે ઉપર સૌથી ઉપર કે જ્યાં આપણે જ્યાંથી કોલસો જે છે ટૂંકમાં સ્મોક એટલે કે ગેસીસ બહાર નીકળતા હોય બરાબર ત્યાં આ કેરિયર ગેસીસ ફોર પ્રી હીટિંગ ઝોન ટુ એટમોસ્ફિયર બરાબર આ જે ગેસીસ જે છે ને બહાર લઈ જવામાં પણ ત્યાં જે છે ને એને ત્યાં આખી મેગ્નેટિક આખી એક જારી મૂકેલી હોય સ્ટેક ઝોનની અંદર ઉપર ટૂંકમાં સાવ ઉપર આપણે સ્ટેકમાં તો જ્યાં સ્પાર્ક અરેસ્ટરમાં એટલે સ્પાર્ક અરેસ્ટરમાં જાળી મૂકેલી હોય ને એટલે કે ત્યાં જે છે ને કોલસાના રમેલા જે રચકણો હોય ને કે જે હવાને પ્રદૂષિત કરે એ બધા ત્યાં જે છે ને ત્યાં એ ફસાઈ જાય છે અને ખાલી ધુવાડો જ બહાર નીકળે છે એવી રીતની વ્યવસ્થા જે છે એ હવેના ફર્નેસીસમાં હોય છે નેક્સ્ટ આવે છે એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ તો એડવાન્ટેજીસની અંદર આવે છે સિમ્પલ ડિઝાઇન અને ઇઝી કન્સ્ટ્રક્શન આની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન ઇઝી છે ઇનિશિયલ કોસ્ટ ઇઝ લો કમ્પેર ટુ અધર ઇનિશિયલ કોસ્ટ આની થોડીક લો છે મેન્ટેનન્સ ઇઝ ઇઝી એન્ડ ઇકોનોમિક બરાબર નેક્સ્ટ આવે છે ઓપરેશન કોસ્ટ ઇઝ લો ઓપરેશનની કોસ્ટ એ લો છે લો સ્પેસ ઇઝ રિક્વાયર્ડ કમ્પેર ટુ અધર આમાં જગ્યા ઓછી રોકે છે અને રન ફોર લોંગ ટાઈમ 5 દિવસ સુધી તમે ચલાવી શકો હવે ડિસએડવાન્ટેજીસ અહીંયા મેં તમને લખેલા છે આ બધા જે છે એ ડિસએડવાન્ટેજીસ છે બંને કે મેટલની શુદ્ધતા એટલે કે મેટલ શુદ્ધ જે છે ને એ ન મેન્ટેન કરી શકાય આમાં પ્યોર મેટલ તમને મળવી મુશ્કેલ છે અને ટેમ્પરેચર જે છે ને એ કંટ્રોલ કરવો મુશ્કેલ છે આમાં ટેમ્પરેચરને તમે કંટ્રોલ કરી શકો નહીં એટલે આ બે જે છે ને એના ડ્રોબેક્સ છે ખાસ ઓકે તો આપણે નેક્સ્ટ એવા જે ક્યુપ્યુલાની ઇફિશિયન્સીનું એક સૂત્ર જે છે એ આપણે જોઈ લઈએ તો ક્યુપ્યુલાની ઇફિશિયન્સીનું સૂત્ર કે હાઉ ટુ ફાઇન્ડ ઇફિશિયન્સી ઇન ક્યુપ્યુલા તો હીટ યુઝ્ડ ઇન પ્રી હીટિંગ મેલ્ટિંગ અને સુપર હીટિંગ પ્રી હીટિંગ મેલ્ટિંગ અને સુપર હીટિંગમાં ઉપયોગ થયેલી ઉષ્મા ગુણ્યા 100ના છેદમાં કોલસામાં રહેલી ઉષ્મા હીટ ડેવલપ્ડ ડ્યુ ટુ ઓક્સિડેશન ઓફ આયરન સિલિકોન એન્ડ મેગેઝિન અને પ્લસ હીટ ઇન એર એટલે કે કોલસામાં રહેલી ઉષ્મા અને આયરનનું ઓક્સિડેશન થવાથી સિલિકોન અને મેગેઝિનથી ઉત્પન્ન થયેલી ઉષ્મા અને હવાની અંદર રહેલી ઉષ્મા આ ત્રણેયની હીટ જે છે એને સબટ્રેકમાં રાખવાનું બરાબર છે અને હીટ યુઝ્ડ ઇન પ્રી હીટિંગ મેલ્ટિંગ અને સુપર હીટિંગ મલ્ટીપ્લાય 100 ના છેદમાં આ બધું
આનું કરશો એટલે તમને ઇઝ ઇક્વલ ટુ તમને જે છે ને એફિશિયન્સી મળી જશે ક્યુપોલાની. ઓકે, હવે એ સિવાય જે છે એમાં રહેલી થોડીક ઇન્ગ્રેડિયન્ટ્સ કે પિગ આયરનની સાથે એમાં કઈ કઈ વસ્તુઓ ક્યુપોલાની અંદર તમે નાખી શકો. પિગ આયરન જે છે એટલે કે આપણી મેટલ, એને આપણે તમે ચાર્જ કરેલું છે ક્યુપોલાની અંદર. તો પિગ આયરનની સાથે તમે આયરન જે છે એનો થોડો ઘણો કચરો, ફાઉન્ડ્રી વેસ્ટ અને સ્ક્રેપ આ યુઝડ ડ્યુરિંગ મેલ્ટિંગ એન્ડ કેમિકલ પ્રોસેસ ઇન ધ ફર્નેસ. તો પીક આયરન ની અંદર જે છે આ બધી વસ્તુ બીજી વસ્તુઓ જે છે ને એને તમે મિકેનિકલ પ્રોસેસ કેમિકલ પ્રોસેસ માટે જે છે ને તમે આમાં નાખી શકો છો. ફાઉન્ડ્રી વેસ્ટ નો, સ્ક્રેપ નો, આ બધી વસ્તુઓનો ડિફરન્ટ ઇન્ગ્રેડિયન્ટ સચ એઝ કાર્બન, સિલિકોન, મેંગેનીઝ, સલ્ફર અને ફોસ્ફરસ જે છે ને એ આર એડેડ ટુ પ્યોર મેટલ. પ્યોર મેટલ ની અંદર જે છે ને આ બધી વસ્તુઓ ઇન્ગ્રેડિયન્ટ તરીકે ક્યુપોલા ફર્નેસ ની અંદર જ નાખવામાં આવે છે. આપણે જે ફ્લક્સમાન જે વાત કરી ને ત્યાં જ આ બધા હતા ઇન્ગ્રેડિયન્ટ્સ અને એમાં રહેલી અશુદ્ધિઓ અને આ બધી વસ્તુઓ. તો ખાસ જે છે આપણે આ બધી વસ્તુઓ જે છે ખાસ અહીંયા સુધી તો આપણે ન યાદ રાખીએ તો કાંઈ નહીં, પણ આપણી આ એફિશિયન્સી યાદ રાખવાની બહુ જરૂરી છે. ઝોન્સ ઓફ ક્યુપોલા યાદ રાખવાના જરૂરી છે અને ઓપરેશન્સ ઓફ ક્યુપોલા ફર્નેસ જે છે તે પણ આપણે યાદ રાખવા જે છે એ બહુ જ જરૂરી છે. તો આપણે અત્યારે ક્યુપોલા ફર્નેસ રિલેટેડ જો તમને કાંઈ પણ ક્વેશ્ચન્સ કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો અને આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.